અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર ખાતે આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં વસતા હિન્દુઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે તેના સાઈના સુલાગપુર ખાતે આવેલ રામજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આ પ્રસંગે આજે અયોધ્યા ખાતે થઈ રહેલા ભવ્ય શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જોડી અને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા 3 દિવસથી જલાલપુરનો મિની અયોધ્યા જેવો માહોલ ઉભો થયો છે જલાલપુર ખાતે સૌરાષ્ટ્રવાસીઓની ખૂબ જ મોટી વસ્તી છે ત્યારે જલાલપુર ખાતે વસતા લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાનો તેમજ મહિલાઓ એક સાથે મળીને ખૂબ જ ભવ્ય રીતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવાનું સુંદર આયોજન કર્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારની તમામ સોસાયટીઓ અને મહોલ્લાઓમાં સુંદર રંગોળીઓથી રસ્તાઓને સુશોભિત કરવામાં આવ્યા છે અને સમગ્ર માર્ગ પર તોરણ બાંધવામાં આવ્યા છે તેમજ રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યો છે આજે જલાલપુરના તમામ લોકો ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે રોડ પર આવી ગયા હતા અને હજારોની સંખ્યામાં ભેગા થઈ અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું હતું રાજા જલાલપુર ખાતે કરવામાં આવેલા એક મોટા આયોજનમાં લગભગ 20-25 હજાર લોકો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના નવસારી ખાતે આવી અને જલાલપુર વિભાગમાં વસતા લેવા પાટીદાર સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનોએ સંગઠન શક્તિનો અને પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિનો અદ્ભુત પ્રદર્શન કરી સમાજને એકતાનો અને હિન્દુત્વનો સંદેશો પૂરો પાડવા માટેનો જોરદાર પ્રયાસ કર્યો છે ત્યારે લેવા પાટીદાર સમાજના પ્રયાસને ખરેખર બિરદાવવો જોઈએ અને તેમાંથી સુંદર અને આયોજનબદ્ધ સંગઠન શક્તિનો બોધપાઠ લેવો જોઈએ સાંજના 20 જેટલા 20 હજાર જેટલા લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે